મિત્રો હવે આપણે એક ટોપિક જોવાનું છે હેનરીનો નિયમ પણ એ હેનરીનો નિયમ જોતા પહેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે એ સેને લગતો છે હેનરીનો નિયમ એ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાને લગતો છે એટલે માનો કે કયા વાયુઓ વધારે પાણીમાં ઓગળે કયા વાયુઓ પાણીમાં ઓછા ઓગળે મતલબ કે દ્રાવકમાં ઓછા ઓગળે અથવા વધારે ઓગળે તો કોઈ પણ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ત્રણ પરિબળો પર આધારિત છે એક છે દ્રાવ્ય વાયુનો સ્વભાવ બીજું છે તાપમાન અને ત્રીજું છે દબાણ હવે પહેલું પરિબળ જોઈએ વાયુનો સ્વભાવ હવે જે વાયુઓના ક્રાંતિક તાપમાન વધારે હોય મતલબ કે એમનું પ્રવાહીકરણ સહેલાઈથી થતું હોય જેવા કે એમોનિયા એચસીએલ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ એ પાણીમાં વધારે દ્રાવ્ય હોય છે હવે જે વાયુઓનું ક્રાંતિક તાપમાન ઓછું હોય એટલે કે જે વાયુઓનું ક્રાંતિક તાપમાન કેવું હોય ઓછું હોય સહેલાઈથી પ્રવાહીકરણ ન થતું હોય સહેલાઈથી પ્રવાહીકરણ ન થાય એવા વાયુઓ જેવા કે H2 O2 N2 વગેરે પાણીમાં ઓછા દ્રાવ્ય હોય છે નંબર 2 બીજો આપણો પરિબળ છે તાપમાન હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે જે કાર્બોનેટેડ ડ્રિંક બનાવવામાં આવે છે જે કોલ્ડ ડ્રિંક બનાવવામાં આવે છે એ કોલ્ડ ડ્રિંક બનાવતી વખતે એ જે CO2 વાયુ હોય છે એને નીચા તાપમાને ઓગાળવામાં આવે છે ઠંડા પાણીમાં CO2 વાયુ જલ્દી ઓગળે જ્યારે ગરમ પાણીમાં CO2 વાયુ ઓછો ઓગળે કેમ આવું કેમ એને સમજીએ કોઈ પણ વાયુનું પ્રવાહીમાં ઓગળવું એ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જો દ્રાવ્ય વાયુ વત્તા પ્રવાહી દ્રાવક ગિવ્સ પ્રવાહી દ્રાવણ વત્તા ઉષ્મા હવે કોઈ પણ વાયુનું પ્રવાહીમાં ઓગળવું એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કેમિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ હવે કોઈ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે એનો વેગ હંમેશા નીચા તાપમાને વધે એટલે કે જેટલું પાણી ઠંડુ હશે એટલો વાયુ જલ્દી ઓગળશે અહીંયા પાણી એક દ્રાવક છે દ્રાવક બીજા પણ હોઈ શકે તો કોઈ પણ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા જે છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કારણ કે વાયુની અંદર ઘણી બધી એન્ટ્રોપી હોય છે હવે જો પાણી ગરમ હોય તો પાણીના અણુઓ વચ્ચે પણ એન્ટ્રોપી વધારે હોય એટલે જેવા વાયુના અણુઓ અંદર ભળવાનો ટ્રાય કરે એવા અણુઓ વચ્ચેની અથડામણના કારણે વાયુના અણુઓ સપાટીથી દૂર થઈ જાય પણ આનાથી ઊંધું વિચારો કે જેટલો દ્રાવક ઠંડો હોય એટલો એમાં એન્ટ્રોપી ઓછી હોય હવે જેવો વાયુ અંદર દાખલ થાય એવો એ વાયુના અણુઓની અસ્તવ્યસ્તતાને ઘટાડી નાખે છે વાયુના અણુઓને નજીક નજીક લાવી દે છે તો જેટલું તાપમાન ઓછું હોય એટલી વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધારે હોય છે તમે તમને ખ્યાલ જ છે કે જ્યારે તમે સોડા પીવા જતા હોય ત્યારે તમને એ જે પાણી ભરે છે બોટલમાં કે જેમાં CO2 ઓગાળે છે એ પાણી ઠંડુ હોય છે કારણ કે જેટલું પાણી ઠંડુ હોય એટલો એ વાયુ વધારે જલ્દી ઓગળે એટલે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ત્રીજું પરિબળ છે દબાણ હવે કોઈ પણ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ દબાણના સમપ્રમાણમાં હોય છે કારણ કે દબાણ વધે એટલે એક એકમ કદ જે હોય ધારો કે સપોઝ 1 લિટર પાણી હોય એમાં અણુઓની સંખ્યા વધે દબાણ વધારો એટલે વાયુના અણુઓ અંદર વધારે અંદર જાય એટલે જુઓ અહીં એક આકૃતિ બતાવી છે અહીંયા ધારો કે W1 દબાણ છે તો ફક્ત 3 અણુઓ ઓગળે છે પણ જ્યારે આ દબાણ W1 + W2 + W3 કર્યું તો અહીંયા અણુઓની સંખ્યા 9 થઈ ગઈ મતલબ કે જેમ દબાણ વધારે હોય એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે એટલે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ દબાણના સમપ્રમાણમાં હોય છે હવે આપણે જોવાનું છે એ છે હેનરીનો નિયમ હવે શું છે હેનરીનો નિયમ આ બોર્ડ માટે સૌથી અગત્યની થિયરી પણ છે એટલે જરા જોઈ લઈશું આપણે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા જે છે એના માટેનો એક નિયમ છે એનું નામ છે
હેનરી નો નિયમ. તો આપણે અહીંયા લખી દઈએ, ક્વેશ્ચન છે વોટ પોઈન્ટ ઓફ વ્યૂ, ક્વેશ્ચન છે હેનરી નો નિયમ સમજાવો, હેનરી નો નિયમ સમજાવો. હવે શું છે હેનરી નો નિયમ આપણે જોઈએ. હેનરી નો નિયમ એવું કહે છે કે અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, અચળ તાપમાને વાયુ મતલબ કે શું છે, વાયુ આપણો દ્રાવ્ય ની પ્રવાહીમાં, અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના દબાણના સમ પ્રમાણમાં હોય છે. અચળ તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એવો થયો કે ભાઈ દ્રાવ્યતા જે છે ચલે છે દબાણ. હવે ડાલ્ટન કરીને એક વૈજ્ઞાનિક થઈ ગયો, એને એવું કહ્યું કે દ્રાવ્યતાનો એકમ જો મોલ અંશમાં લેવામાં આવે અને દબાણના બદલે આંશિક દબાણ લેવામાં આવે, હવે આંશિક દબાણની સંજ્ઞા કઈ છે, p છે, મોલ અંશની સંજ્ઞા કઈ છે, x છે, તો આપણે આવું લખી શકીએ, આપણે આવું લખી શકીએ કે x ચલે છે p, x x ચલે છે p, x ચલે છે p, તો આવું લખી શકાય કે p ચલે છે x, p ચલે છે x માટે p બરાબર ph ઇન્ટુ x લખાય, p બરાબર ph ઇન્ટુ x લખાય, જ્યાં ph ને, જ્યાં ph ને હેનરી નો અચળાંક કહે છે, જ્યાં ph શું કહે છે, હેનરી નો અચળાંક કહે છે. હવે ધ્યાન રાખજો, જુદા જુદા વાયુઓ માટે કેચ નું મૂલ્ય જુદું જુદું હોય છે. એનો મતલબ એવો થયો કે કેચ એ વાયુના સ્વભાવ ઉપર આધારિત છે. બીજું કે દ્રાવ્યતા x બરાબર p / kh લખાશે, જો p બરાબર kh ઇન્ટુ x થાય તો x બરાબર p / kh લખાય. અહીંયા ધ્યાન આપજો, જેમ તાપમાન વધે, જેમ તાપમાન વધે તેમ kh વધે છે, તાપમાન વધે છે તેમ kh વધે છે, પણ એની કમ્પેરમાં kh અને x એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે દ્રાવ્યતા x શું થાય છે, ઘટે છે. એટલે તાપમાન વધે, kh વધે, દ્રાવ્યતા ઘટે. ફરી રિપીટ કરી લઈએ, અચળ તાપમાને વાયુ દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે, એટલે કે દ્રાવ્યતા ચલે છે દબાણ લખાશે. હવે દ્રાવ્યતાનો એકમ મોલ અંશ લઈએ અને દબાણના બદલે આંશિક દબાણ લઈએ, કારણ કે મોલ અંશ જે છે એ આંશિક દબાણનું પરિબળ છે. તો x ચલે છે p કહેવાય, તો p ચલે છે x પણ કહી શકાય, તો p બરાબર kh ઇન્ટુ x થાય, જ્યાં kh ને હેનરીનો અચળાંક કહેવાય. જુદા જુદા વાયુઓ માટે kh નું મૂલ્ય જુદું જુદું હોય છે, એટલે દ્રાવ્યતા x બરાબર p / kh થાય, તાપમાન વધે, kh વધે, દ્રાવ્યતા ઘટે. હવે આ સમીકરણ જે છે એને આપણે સરખાવીએ y બરાબર mx + c સાથે સરખાવતા,
આ સમીકરણ જે છે આ સમીકરણ જે p બરાબર kh into x આ સમીકરણ ને આપણે રેખા ના સમીકરણ y બરાબર mx plus c સાથે સરખાવતા હવે અહીંયા રેખાના સમીકરણમાં રેખાના સમીકરણમાં m જે છે એ ઢાળ કહેવાય અને c ને કહેવાય આંતરછેદ તો જો આપણે y દેખાય છે કે અહીંયા p છે તો જો આપણે આંશિક દબાણ જો આપણે આંશિક દબાણ p અને મૂળ અંશ x નો આલેખ દોરશું તો એ આલેખ જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થશે કારણ કે આંતરછેદ કેટલો છે અહીંયા 0 આંતરછેદ કેટલો ગણાય 0 જ્યારે આંતરછેદ 0 હોય ત્યારે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય હવે આ જે છે આ રેખાનો જે ઢાળ આવશે એ ઢાળ કેટલો આવશે એન્ડીના અચળાંક k જેટલો આવશે એટલે જો આપણે આંશિક દબાણ અને મૂળ અંશનો આલેખ દોરશું તો એનો ઢાળ kh આવશે એનો ઢાળ કેટલો આવશે kh આવશે હવે આના કેટલાક અનુપ્રયોગો છે પહેલો અનુપ્રયોગ એ છે કે ઠંડા પીણાની બનાવટમાં ઠંડા પીણા એટલે કે આપણે પર્ટિક્યુલર સ્પષ્ટ કરી દઈએ સોડા વોટર જેમાં કાર્બોનેટેડ ડ્રિંક હોય કાર્બન ડાયોક્સાઇડ ઓગાળેલો હોય ની બનાવટમાં CO2 વાયુ ઊંચા દબાણે ઓગાળવામાં આવે છે ઠંડા પીણાની બનાવટમાં CO2 વાયુ ઊંચા દબાણે ઓગાળવામાં આવે છે નંબર 2 કે જે મરજીવાઓ જે છે મરજીવાઓ દરિયામાં ડૂબકી મારતી વખતે જે વાયુનો સિલિન્ડર વાપરે છે તેમાં ફક્ત ઓક્સિજન હોતો નથી કારણ કે જો હવા હોય તો હવાની અંદર N2 અને O2 પણ હોય અને એ જે હવાનું જે છે દબાણ દરિયામાં મરજીવાઓ છે અંદર સુધી ઊંડાણમાં જાય બરાબર એ ઊંડાણમાં જાય ત્યારે એ વાયુ એમના જે લોહીમાં જે ઓગળે એ બહુ ઊંચા દબાણે ઓગળેલો હોય હવે જ્યારે એ મરજીવાઓ દરિયાની સપાટી પર ઉપર પાછા આવે ત્યારે એ જે વાયુ જે ઊંચા દબાણે એમના લોહીમાં ઓગળેલો હોય એ પરપોટા સ્વરૂપે બહાર આવે એ પરપોટા સ્વરૂપે જે બહાર આવે એને કહેવાય બેન્ડ્સ હવે એના લીધે શું થાય જે આપણા શરીરમાં જે લોહીની નાની નાની જે કોશિકાઓ જે છે એને ધમની અને શિરાઓ કહેવાય હવે એની અંદર એ પરપોટાના લીધે એ ધમની અને શિરાઓ બંધ થઈ જવાનો ચાન્સીસ રહે આ ઘટના જે છે એને બેન્ડ્સ કહેવાય જેના લીધે પર્વત જે મરજીવાઓ જે છે એમનું મૃત્યુ પણ થઈ શકે છે એટલે મરજીવાઓ જે દરિયામાં ડૂબકી મારતી હોય જે વાયુ સિલિન્ડર વાપરે છે એ જે છે એ પ્યોર નાઇટ્રોજન વાયુ કે સોરી પ્યોર ઓક્સિજન વાયુ હોતો નથી કરતા ના ના